brought to you by Techno Spark 20 series smartphones. I'm superhuman. જય માતાજી. ભારત માતા કી જય. છાત્ર ધર્મ કી જય. આજ રોજ અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન અત્યારે 11 વાગે થઈ ચૂક્યું છે અને ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો. આજ રોજ અમારા 2 દિવસના વર્કઆઉટમાં આજથી અમારા બહેનો 21 બહેનોને અપવાસ ઉપર ઉતરવાના હતા. એની બદલે સ્વૈચ્છિક બહેનો 100 ઉપર થયા, જે આપ જોઈ શકો છો અને આપ મળ્યા એમને. બહેનોમાં અત્યારે એટલો બધો રોષ છે અને ઉત્સાહ પણ છે રોષ સાથે કે આ અન્યાય થયો છે, એ બહેનોથી સહન નથી વધારે પડતો હતો. અને ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બહેનોએ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય, ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા, પણ આઝાદી પછી આ પહેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બહેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બહેનોની જ આ જે ટિપ્પણી થઈ છે, જેમ કે ને કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું એક દ્રૌપદીના ચિરહરણથી, આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે એ ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો, પણ બહેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા 22 દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચાય. હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે. 22 તારીખે જ છે, 22 તારીખ સુધીમાં ખેંચી શકતા હતા, 19 તારીખે ખેંચી શકતા હતા. એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો જ છું. એટલે આમ જુઓ તો તમારે જે કરવું હોય કરજો, હું લડીશ. ક્ષત્રિય સમાજનું ભલે જે થવું હોય થાય, બેનો દીકરીનું અપમાન ભલે થયું, સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ, એવો એનો હુંકાર છે, એવોનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે. એટલે એ તો સહન કરી જ ન શકાય. આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે, અમારું કર્મયુદ્ધ છે. અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ મા ભવાનીના સોગંદેને કહીએ છીએ. ઘણા બધા યુવાનો આગ બબૂલા થયા હોય તો પણ એને એમ કહીએ છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું, આ મિલકત આપણી છે, સરકારની નથી, અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય. ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિવાળો સમાજ છે, તો એને બધું જ અમે સમજાવ્યું છે, અમે ત્યાં સુધી કીધું છે. હવે વાત ત્યાં સુધી ગઈ છે, ઘર સુધી, ચૂલા સુધી. એક ચૂલો એવો બાકી નથી ક્ષત્રિયનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભૂક્યો હોય. અને આ સ્વયંભૂ રોષ છે, કોઈ ઉપજાવેલો નથી, કોઈની દોરી સંચારથી નથી, કોઈના કહેવાથી નથી, અને જો કહેવાથી હોય તો અમારા 12 મંત્રીઓ આવ્યા અમને સમજાવવા, સરકાર પાસે સમજવા, તો ક્ષત્રિય સમાજ ખરેખર એનું માયના હોત. ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે. આ રોષને કોઈ ટાળી શકે એમ નથી. અમે તો સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કહે ને કે જે અમારી આ આખી ટીમ 92ની હતી એ આજે 500 પહોંચી. તો ઘણીવાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું. હું વારંવાર કહું છું, મને એક નામ આપો. ખાલી અફવા, હવા, મેસેજ, ગેરમાર્ગે દોરી. અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુથ એવું ના કરતા. કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે, કરશે, ખોટી જાહેરાત કરશે, ખોટો SMS મૂકશે, સમાજના 2 ભાગલા પડી ગયા. મને ભાગલા બતાવો, 2 ભાગલા નહીં, એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે 92 હતી એ 500 થઈ ગઈ. તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા રહી ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે, ગોતા ખાતે આપણે જોયું હશે, બરાબર છે, કે 2000ની સંખ્યા હતી, એમાં 500 આ સંકલન સમિતિ એ જોડાઈ ગયા છે. સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે. આજે બહેનોમાં આપણે રોજ જોયો કે અમે ભગવાનનું મંદિર નક્કી કર્યું, ભગવાન રામની આ રામધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈનો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી, તમારે સમજાવવાના એના હતા. જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો છે એમ ભગવાને શાંતિદૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે 5 ગામ માંગ્યા હતા. તો અમે તો ખાલી પરસોત્તમભાઈ એક જ માંગ્યા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો. પણ સ્વાર્થ અને સત્તાના સ્વાર્થ માટે પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી. આજે અમે 2 દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું
અને આજ અને આવતીકાલે 18 વોર્ડમાં કાર્યાલય થશે. 18 વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી, એક વોર્ડમાં એક પ્રમુખ અને 10 સભ્યો. તાલુકાની સમિતિ બનાવી નાખી, 10 સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં, અને એની જવાબદારી 18 વોર્ડની જવાબદારી છે. એ 18 વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં, 18 વર્ણને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે. તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે. તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે. વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે, અને ગામે ગામ એની સંમતિ, અને 10 એક ગામની અંદર અને એક પ્રમુખ. એટલે ગામડાની અંદર 10 સભ્યો એક પ્રમુખ, તાલુકાની અંદર 10 સભ્યો એક પ્રમુખ, વોર્ડની અંદર 10 સભ્યો એક પ્રમુખ, 11 કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનું જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની, એ આખી લોકસભાની વ્યૂહરચના આજે અમે 2 દિવસમાં કરી છે અને આપણી સમક્ષ જણાવી છે. અને આપ પોતે ત્યાં જોઈ શકો છો કે જે બહેનોને 21 દીકરીઓને અપવાસ કરવાના હતા એની બદલે સ્વયંભૂ 100 ઉપર આવ્યા છે. એટલે રોષ પણ એટલો છે. આપણો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો એક રાહ અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે. એટલે હું ધન્યવાદ આપું છું, આપને પણ પ્રણામ અને વંદન કરું છું. અમારો એક જ માર્ગ છે, અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો 19-22 તારીખે. એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે. આ દરેક જિલ્લાને એક લોકસભા છે, એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ, ગામ અને તાલુકા, એનું જે લોકસભાની અંદર મેં કીધું એમ વોર્ડ, ગામ અને તાલુકા, એ દરેક જગ્યાએ આ રીતે વ્યૂહરચના થઈ છે. હું આપને ખાલી રાજકોટની જ લોકસભાની વાત કરું છું, પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી 2 દિવસ પછી પત્રકાર પરિષદ બોલાવશે. હજી 2-3 સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે. અને જે અમારા 7 રથ કાઢવાના છે ધર્મરથ, એ રાજકોટનો જે ધર્મરથ છે એ 24 તારીખે શરૂ થશે 6 દિવસ માટે, અને તાલુકા લેવલે સેન્ટર બધે ફરશે, જેમ કે વાંકાનેર, મોરબી, રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે, અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખશું અને 18 આલમને નાતીને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે. એવી 7 રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ. ધર્મરથને કોઈ રોકી ન શકે. પણ રાજકોટની અંદર 24 તારીખે રથયાત્રા નીકળશે, પછી એનો રૂટ જે છે પૂર્ણાહુતિ ક્યાં થશે એ અમે આપને 24 તારીખે જણાવશું ક્યાં પૂર્ણાહુતિ કરવી. આપ બધા વારંવાર પૂછો છો કે પૂર્ણાહુતિ ક્યાં કરશો, ખોડલધામ જવાના છો, ખોડિયાર માને, આ ખોડિયાર માને તો પગે લાગવા જાય જ ને, બરાબર છે? મા ખોડિયાર તો સાક્ષાત જોગમાયા છે, અને ત્યાં અમે જાશું તો એ પણ આપને જાણ કરશું. આજના અમારા 2 દિવસનો જે કાર્યક્રમ છે, ગઈકાલનો આજનો, એ સંપૂર્ણ અમારી જે વ્યૂહરચના છે એની જે ગોઠવણી કરી એ આપની સમક્ષ હું રજૂ કરું છું. જય માતાજી. ભારત ના જાણ કરવામાં તો નથી આવી, પણ બિલકુલ અજાણ છું. મને બધા મીડિયામાંથી ને પ્રેસમાંથી ફોન આવતા હતા, એટલે હું તો કાલે ધોરાજી હતો, પણ મેં કીધું એક પણ વ્યક્તિ ગઈ નહીં હોય એ વિશ્વાસ સાથે મેં કીધું હતું, તો ખરેખર નથી ગઈ. અને જો ગયા હોય તો એ રાજકીય આગેવાનો હશે, પણ સંકલન સમિતિમાંથી નહીં, સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ક્ષત્રિય એક પણ જો ગયો હોય તો એવો દાખલો નહીં હોય, અને હશે બરાબર છે તો એ કોઈ પણ હોદ્દો ધારણ કરતો હશે, બરાબર છે? એવા વ્યક્તિને બોલાવ્યા છે, પણ અમને એ ખબર નથી. આજના છાપા વાંચ્યા ત્યારે ખબર પડી કે કાલે આવી મિટિંગ હતી અને એમાં ફોટા પણ જોયા, તો અમે પણ જોયું કે બરાબર છે, બધા હોદ્દેદારો છે. સંકલન સમિતિ શું છે? એકતા સમિતિ કેવો, સંકલન સમિતિ કેવો, સહકાર સમિતિ કેવો, સલાહકાર સમિતિ કેવો, બરાબર છે? એ બધી જે સંકલન સમિતિ છે, મેં તમને કીધું 92 છે, એ 92માંથી એકય નથી ગયો. અને વાત મારો તો જવાનો સવાલ જ નથી. મેં તો જાહેરમાં ખુદ પ્રતિજ્ઞાઓ કરી છે, એ પ્રતિજ્ઞા હું ક્ષત્રિય તરીકે તોડી ન શકું. કે
ગઈકાલે જામનગર, રાજકોટ, આજે ભાવનગર, સરકારના પ્રત્યે જે ક્ષત્રિય આગેવાનો જેટલા ભાજપ સાથે જોડાય એને બોલાવીને સમજાવીને આને કઈ, એ તો મેં આપને વાત કરી કે દરેક જિલ્લામાં જે ભાજપમાં છે એને મેં કીધું છે કે આ ભાજપને વફાદાર રહ્યો, તમે ક્ષત્રિય સમાજ સાથે ન આવો તો પણ ચાલશે, તમારું નિવેદન એ નથી જોતું, અમારી સાથે નથી રહેવું, તમે તમારું કામ કરો, અમે સમાજનું કામ કરીએ છીએ, અમે સામાજિક માણસ છીએ, તમે રાજકીય માણસ છો, અને એ પણ બાર બાર મંત્રીઓને બોલાવી લીધા છે. હવે કદાચ જિલ્લાવાજ કોઈ પણ આગેવાનો હશે તો એ ક્ષત્રિય સમાજને સમજાવી શકશે. જે આ રોષ છે, એ રસ જે ભભૂક્યો છે, એ હું કોઈ કંટ્રોલ કરી શકશે? હું નથી માનતો. અને ક્ષત્રિય સમાજ જો માની જાય ને તો સૌથી પહેલું રાજીનામું હું દઈશ. બરાબર છે કે ક્ષત્રિય સમાજની, ક્ષત્રિય સમાજ જે ઈચ્છે એ જો કરવા માગતો હોય, બરાબર છે, તો ક્ષત્રિય સમાજ જ્યારે પણ પોતાનું નિવેદન, આ અત્યારે જે રોષ છે ક્ષત્રિય સમાજનો, અમારો સંકલન સમિતિનો નથી, બરાબર છે, અમે તો સલાહકાર સમિતિ અને સંકલન સમિતિથી માધ્યમથી સમાજને એક રાખીએ છીએ. અને કોઈ પણ જાતનો બનાવ ન બને, કોઈ પણ જાતનું આંદોલનમાં કોઈ એવા યુવાનો, બરાબર છે, જે ઉછળકૂદ કરતા હોય, બરાબર છે, શું કરતા હોય એ શબ્દો મારે કહેવાની જરૂર નથી, એને અમે ભવાનીના સોગંદ દઈને શાંત પડ્યા છે. અને જો સંકલન સમિતિની વિસર્જન થઈ જાય તો પરિણામ શું આવે તમે કલ્પના જ ન કરી શકો, કોઈ નેતૃત્વ જ ન રહે, અને યુવાનો યુવાનીની રીતે ગામે ગામ, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકો, તો પરિણામ પણ એટલા ભયંકર આવે. એટલે અમે ક્ષત્રિય સમાજને રોકવાનું કામ કરી છીએ, અને વારંવાર કીધું છે કે અમારે કોઈ સાથે, માત્ર વ્યક્તિ એક મુદ્દો છે તો બીજા મુદ્દાને કોઈ ધ્યાનમાં લેવાની જરૂર જ નથી મારી દ્રષ્ટિએ.